આણંદના રહેણક વિસ્તારમાં વિદેશી દારૂનું કટિંગ કરતા 3 શખ્સો ઝડપાયા, જ્યારે 3 ફરાર થઈ ગયા. પોલીસે વિદેશી દારૂની 2088 નંગ બોટલો સહિત 12.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આજરોજ તારીખ 28 ઓગસ્ટના સાંજે 7 કલાકે આણંદ ટાઉન પોલીસ દ્વારા મળતી અખબારી યાદી પ્રમાણે આણંદના પરિભુવન વિસ્તારમાં આવેલ નગીના મસ્જિદ પાસે રહેતા સાજિદ ઉર્ફે ટીકટીક કાદરખાન પઠાણ તથા સાહિલ મલેક તેના સાગરીતો સાથે શહેરના રોયલ સિટી રોડ પર આવેલા હિના પાર્ક સોસાયટીમાં વિદેશી દારૂનું કટિંગ કરતા હોવાની બાતમી આણંદ ટાઉન પોલીસને મળતા પોલીસે તુરંત જ બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડ્યો હતો. તે વખતે ત્યાં એક મહેન્દ્ર ગાડી, એક્સયુવી, લોગન ગાડી અને એક સીએનજી રિક્ષા પડેલી હતી, તેમજ 5 ઇસમો ત્યાં હાજર હતા. પોલીસને જોઈને નાસભાગ મચી હતી, જેમાંથી 2 ઇસમો ભાગી ગયા હતા. જોકે પોલીસે સ્થળ પરથી પ્રવીણસિંહ રતનસિંહ ચૌહાણ, સાજિદ ઉર્ફે ટીકટીક કાદરખાન પઠાણ અને રોહિત મહેશભાઈ દરબારની અટકાયત કરી હતી, જે બાદ પોલીસે 3 વાહનોની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 2088 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોની પાસેથી લાવવામાં આવ્યો, તેમજ કોને આપવાનો હતો તે બાબતે પૂછપરછ હાથ ધરી હતી. પ્રવીણસિંહના શેઠ ભૈરવસિંહના માણસો આ દારૂ ભરેલી ગાડી પીઢ સિમલવાળા મુકામે આપી ગયા હતા. ભૈરવસિંહે આપેલી લોકેશન મુજબ આણંદ આવ્યો હોય, જ્યાં સાજિદ પઠાણને મળ્યો હતો, જે ગાડીમાં લઈ ગયા હતા અને જ્યાં ઉપર આવેલા હોવાનું કબૂલાત કર્યું હતું. જ્યારે સાજિદ ઉર્ફે ટીકટીકની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેના મિત્ર વસીમ ઉર્ફે કોલર તેની કાર લઈને આવ્યો અને મને માર્કેટ પાસે હાઈવે ઉપર લઈ ગયો હોય, ત્યાં વસીમ કોલરે વાત કરી હતી કે મેં દારૂની ગાડી મંગાવી છે જે કટિંગ કરવાની હોય, જેથી હાઈવે ઉપર એક એક્સયુવી કાર આવતા તેની અંદર બેસી ગયો અને વસીમે જણાવ્યું હતું કે આ ગાડી લઈ હિના પાર્કમાં લઈ જા તેમ કહ્યું હતું. તેને ઉતારીને નીકળી ગયો હતો, જેથી એક્સયુવી ગાડી વસીમ ઉર્ફે કોલરના કહેવાથી આણંદના હિના પાર્ક સોસાયટી તરફ આવવા નીકળેલ તે દરમિયાન સામરખા ચોકડી ખાતેથી બીજી એક લોગન કાર પાછળ આવી સાહિલ મલેક તથા રોહિત દરબારનાઓ પાછળ આવતા તેઓ બધા આણંદના હિના પાર્કમાં આવેલ. તે દરમિયાન સીએનજી રિક્ષા લઈને રિયાદ દિવાન પણ ત્યાં વસીમ ઉર્ફે કોલર અને ત્યાં મોકલવામાં આવેલ. તેઓ બધા દારૂની એક્સયુવી કારમાંથી લોગન કાર તથા રિક્ષામાં ભરતા હતા. આ દરમિયાન સાહિલ મલેક, રિયાદ દિવાન અને વસીમ ઉર્ફે કોલર સ્થળ ઉપરથી ભાગી ગયા હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો, જેની કિંમત 2,95,200, 3 મોબાઈલ, રોકડ રકમ તેમજ વાહનો મળીને કુલ રૂપિયા 12.75,300,000 મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલા પ્રવીણસિંહ રતનસિંહ ચૌહાણ, સાજિદ ઉર્ફે ટીકટીક અને રોહિત દરબાર તેમજ ભાગી છૂટેલા સાહિલ મલેક, રિયાદ દિવાન અને વસીમ ઉર્ફે કોલર મંસૂરીને તેમજ દારૂના જથ્થો મોકલનાર ભૈરવસિંહ અને તેના માણસ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.